સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાની ચૂંટણીને લઈ કોંગ્રેસની તૈયારીની સમીક્ષા બેઠક યોજવામાં આવી હતી, જેમાં ભરૂચ ખાતે ઝોનલ પ્રભારી નારણ રાઠવાની અધ્યક્ષતામાં કોંગ્રેસની બેઠક યોજાઈ હતી. ચૂંટણીમાં ઉમેદવારોના નામ સહિતના મુદ્દે ચર્ચા કરાઈ હતી. ભરૂચ જિલ્લામાં આગામી પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીને લઈ બંને પક્ષે ધમધમતા જોવા મળી રહ્યા છે. ચાલુ વર્ષે કોંગ્રેસ દ્વારા વધુમાં વધુ પંચાયત અને પાલિકાઓ તેમજ જિલ્લા પંચાયતમાં ફરી સત્તા મેળવવા માટે કમર કસી છે, જેના ભાગરૂપે ભરૂચ જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે જિલ્લા પ્રમુખ પરિમલસિંહ રણા, પ્રવક્તા નાજુ ફળવાલા સહિત જિલ્લા મોવડી અને કોંગ્રેસ આગેવાનો જોડે જિલ્લા પ્રભારી નારણ રાઠવાએ બેઠક યોજી હતી અને આગામી ચૂંટણી અને રણનીતિ તૈયાર કરી ચૂંટણીઓના કોંગ્રેસ દ્વારા હાલમાં જ યોજાયેલ ઉમેદવારો માટે ફોર્મ ભરતી અંગે સમીક્ષા કરી હતી અને આગેવાનો જોડે જરૂરી ચર્ચા વિચારણા કરી આગામી ચૂંટણી વિજેતા નીવડે તેવા ઉમેદવારો ચૂંટણી ઝુકાવ માટે પસંદગી કરવા માટે પણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. જિલ્લા કોંગ્રેસ સમિતિએ નક્કી કરેલા તમામ સંયોજકો અને નિરીક્ષકોની પણ અહીંયા મિટિંગ રાખવામાં આવી છે. એની સાથે સાથે 4 નગરપાલિકા આવે છે, નગરપાલિકાના નિરીક્ષકો પણ આ મિટિંગમાં હાજર રહ્યા છે. ખાસ કરીને ભરૂચ જિલ્લાની જિલ્લા પંચાયતની 34 જેટલી સીટો છે અને 9 તાલુકા પંચાયતની સીટો અને 4 નગરપાલિકાની સીટોના જે નિરીક્ષકો અને પ્રભારીઓએ માણસોના જે ઉમેદવારોના નામો નક્કી કર્યા છે તેની ચર્ચા વિચારણા કરવામાં આજે અહીંયા મિટિંગ બોલાવી હતી. આ મિટિંગની અંદર તમામ જિલ્લા પંચાયતની 34 સીટ અને 9 તાલુકા પંચાયતની સીટ અને 4 નગરપાલિકાના વોર્ડના ઉમેદવારોની ચર્ચા વિચારણા કરવામાં આવી છે.